મિત્રો નમસ્કાર, જેડએસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 16/7/2020 અને ગુરુવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો, આપની આજુ છે જ્યોતિષ રાશિની પ્રથમ રાશિ કે તમે રાશિની વાત કરીએ. આજે તમે અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો, સાથે જ સામાજિક સીમા પણ વધશે. પેમેન્ટ આવી જવાથી મનમાં રાહત રહેશે. ધાર્મિક સંસ્થાઓમાં સેવા સંબંધિત કાર્યોમાં મહત્વપૂર્ણ યોગદાન રહેશે. વાત કરીશું વૃષભ રાશિની. આજે કોઈ પણ મહત્વના કામ સંપન્ન થવાની શક્યતાઓ રહેલી છે, જેથી તમે રાહત પણ અનુભવશો. લોકોની ચિંતા કર્યા વિના તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, નહીં તો ઉપલબ્ધિ વધશે અને તમારા મનમાં ચિંતાઓ પણ વધશે, જેનાથી તમારા જીવનમાં આજના દિવસે દુઃખ પ્રાપ્ત થશે. અને આજના દિવસને સરળ બનાવવા માટે તમે તમારી જાત ઉપર જ મહેનત કરો. વાત કરીએ મિથુન રાશિની, તો અન્ય દુઃખ દર્દ અને તકલીફોમાં તમને મદદ કરવી એ તમારા સ્વભાવમાં છે, જેના કારણે સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થશે. આ સમય તમારા સંપર્કોની સીમા વધી જશે, ભવિષ્યમાં તમને આર્થિક રીતે સક્ષમ બનશો. વાત કરીશું કર્ક રાશિની. આજે તમે થોડા વિશેષ કાર્યને પૂર્ણ કરવાની યોજનામાં પડી રહ્યા છો, તેના ઉપર તમે અમલ કરો અને ગ્રહ સ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. ઘરમાં કોઈ નવી વસ્તુની ખરીદી પણ કરી શકો છો. કોઈ નજીકના સંબંધી મિત્ર સાથે, કોઈ નજીકના વ્યક્તિ સાથે આજના દિવસે નિરાશા મળશે. વાત કરીશું સિંહ રાશિની. યુવાઓની કોઈ દુવિધા દૂર થવાથી તેઓ રાહતનો શ્વાસ લેશે, તેના માટે કોઈ નિર્ણય લેવાની હિંમત આવશે. આજે કોઈ અજાણા વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે ભાગ્યોદય. સંબંધિત કાર્યો દ્વારા દ્વાર ખુલશે. સાર્વજનિક સ્થળ ઉપર આજના દિવસે તમે તમારા જીવનની પ્રતિષ્ઠા લોકો સાથે શેર કરવાનો પ્રયત્ન કરો. વાત કરીશું કન્યા રાશિની. તમારા પ્રયાસોથી તમારા જીવનસાથીને લાભ મળશે. તમારું વિવાહિક જીવન સુખમય પ્રસાર થશે. તમને કાર્યક્ષેત્રમાં જીવનસાથી સાથે મદદ મળશે, તેઓ તમને આગળ વધવા માટે પ્રેરિત કરશે. વાત કરીશું અહીંયા તુલા રાશિની. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસ સ્થિતિઓ પક્ષમાં રહેશે. તમારે ધન સંબંધિત મામલાઓમાં કોઈ સમસ્યા થશે નહીં. અહીંયા શુભતા તેમજ પારિવારિક સુખનો આનંદ મળશે. તમારા પારિવારિક જીવન માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. વાત કરીશું અહીંયા વૃશ્ચિક રાશિની. પરિવારમાં કોઈ ઉત્સવ અથવા ફંક્શન થવાનો યોગ બની રહ્યો છે. આ સમયે કોઈ નવા સભ્યોના આગમનથી તમારા પરિવારમાં સુખ વધશે. સાંસારિક સુખ ભોગનો સાધનોમાં વૃદ્ધિ થશે. આજના દિવસે તમારા જીવનમાં સ્વાદિષ્ટ ભોજનનો પણ આનંદ માણશો. વાત કરીશું ધનરાશિની. થોડા સમય માટે તમારા પરિવારથી તમારે દૂર રહેવું પડશે. આ દરમિયાન તમે સુખપૂર્ણ પારિવારિક જીવનનો આનંદ લઈ શકો છો. તમારા વૈવાહિક જીવન ખૂબ જ મધુર રહેવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં લાભની સ્થિતિ છે. આજના દિવસે વાત કરીશું અહીંયા મકર રાશિની. તમારું દાંપત્ય જીવન તમારા શ્રેષ્ઠ રૂપમાં તમારી સામે આવશે. તમે બંને એક સારી વૈવાહિક જીવનનો અનુભવ કરશો. એકબીજા સાથે ઉત્તમ દાંપત્ય જીવનનો સુખ પણ મળશે. આર્થિક લાભ પણ સારો રહેશે. વાત કરીશું કુંભ રાશિની. વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. તમે એકબીજાને વધારે સમય આપી શકશો. તમારું એકબીજા સાથે તાલમેલ સારો રહેશે. વેપાર વિસ્તારની નવી યોજના બની શકે છે. તમારું આજના દિવસે કાર્ય કરવામાં સાવધાની રાખવાની છે. વાત કરીશું મીન રાશિની. પરિવારનું વાતાવરણ સારું રહેશે. આખો દિવસ સુખ શાંતિપૂર્વક વીતશે. સહયોગ પણ મળશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. પરિવારજનો સાથે કોઈ રમણને કહેતા આનંદ સ્થાન સ્થાને ફરવા જવાનો નિર્ણય કાર્યક્રમ બનાવો. વ્યવસાયિક જીવનમાં ગતિવિધિઓ પરેશાનીઓ અવરોધો આવશે, એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજની આપ વિશે મેં જણાવ્યું. વધુ જેડએસ ટીવીની ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપની આજ વિશે અસ્તુ શ્રી. જય ગણેશ.
We'll be right back.